નમસ્તે વિદ્યાર્થી મિત્રો, બધા જય ભગવાન. કેમ છો બધા? મજામાં ને? ઓનલાઈન શિક્ષણમાં વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9માં સંસ્કૃત વિષયમાં આપણે વલ્લભી વિદ્યાસ્થા, જે આપણે આગળના વિડિયો લેક્ચરમાં આપણે વલ્લભી વિદ્યાસ્થા વિશે અભ્યાસ કર્યો હતો, કે અત્યારે હાલના સમયમાં ઘણા બધા વિશ્વવિદ્યાલયો છે એ અત્યંત પ્રસિદ્ધ છે, પણ અમુક એવા વિદ્યાલયો છે કે જ્યાં પ્રવેશ મેળવીને વિદ્યાર્થી પોતાની આત્માને ધન્ય માનતું હોય, પોતાની જાતને ધન્ય માનતું હોય. પહેલાના સમયમાં પણ આવા ઘણા બધા વિદ્યાલયો હતા, જેવી રીતના મગધ પ્રદેશમાં નાલંદા હતું, એવી રીતે આપણા ગુજરાત પ્રદેશમાં વલ્લભી હતું, અને એ હાલ જે ભાવનગર જિલ્લો છે તેમાં વલ્લભી નામનું જે શહેર છે ત્યાં આવેલું હતું, અને ત્યાં પણ દૂર દેશથી વિદ્યાર્થીઓ આવી અને અભ્યાસ કરતા હતા. ત્યાં એ ખરેખર વિદ્યાર્થી મિત્રો એ પ્રાચીન સમયથી જ અધ્યયન અધ્યાપનનું એક કેન્દ્ર હતું. ત્યાં પહેલા 18 પ્રકાર વિદ્યા અભ્યાસ કરવામાં આવતો, પઠન અને પાઠન કરાવવામાં આવતું. 18 પ્રકારની વિદ્યાર્થી મિત્રો, વેદો, ઉપવેદો, વેદાંગો, ન્યાય, મીમાંસા, સ્મૃતિશાસ્ત્ર વગેરેનો એમાં સમાવેશ થયેલો હતો. ત્યાં બૌદ્ધ આચાર્ય, સ્થિરમતી, ગુણમતી, એવી રીતે જૈન આચાર્ય શ્રી મલ્લીવાદી સુની એ પણ ત્યાં રહીને અભ્યાસ કરતા, અને ત્યાં એક ખાસ કે પોતાની રુચિ પોતાની બુદ્ધિ પ્રમાણે વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા. જો વિદ્યાર્થી રુચિ હોય ને એમાં અભ્યાસ કરવી, તેમાં આપણે વધુ આગળ વધી શકીએ કે ભાઈ આ વિષયમાં મને રુચિ છે અથવા તો આ લાઈનમાં મને રુચિ છે, તો એ લાઈનમાં આપણે આગળ વધવું. તો એવી રીતના એની પોતાની રુચિ અને પોતાની બુદ્ધિ પ્રમાણે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે, અને હાલ આપણે જે એડમિશન લેવા જાય ત્યારે પરીક્ષા, પ્રવેશ પરીક્ષા, એ પહેલાના સમયમાં પણ એની પ્રવેશ પરીક્ષાઓ લેવામાં આવે, અને તેમાં જો ઉત્તીર્ણ થાય, તેમાં જો પાસ થાય તો એને પ્રવેશ મળતો હતો. ત્યાં સુધીનો આપણે અભ્યાસ કર્યો આગળના વિડિયો લેક્ચર. તો હવે એના પછી આગળનો આપણે વિદ્યાર્થી મિત્રો એ પાઠ જોઈ લો, પેજ નંબર 15, ખ્રિસ્તસ્ય પંચમ્ય શતાબ્દી ઈસવીસનની 5મી સદીમાં ઇદમ ઉપનગરમ આ શહેર મૈત્રકાણાં રાજધાની આશીત, મૈત્રકોની રાજધાની હતું. મૈત્રકાણાં વ્યવસ્થાનુસારમ મૈત્રકોની વ્યવસ્થા અનુસાર અધ્યયનસ્ય સમાપ્ય અંતરમ અધ્યયનની સમાપ્તિ પછી વાદસભાયા શ્રાદ્ધ ભવતિ સ્મ, વાદસભામાં શાસ્ત્રાર્થ થતો હતો. શાસ્ત્રાર્થે વિભિન્ન મત મતાંતર ખંડન મંડન પૂર્વક વિમર્શ ભવતિ સ્મ. શાસ્ત્રાર્થમાં વિભિન્ન મત મતાંતરો ખંડન મંડન પૂર્વક ચર્ચાઓ થતી હતી. જો વિદ્યાર્થી ખંડન મંડન મત મતાંતર કે જે અહીંયા વિદ્યા અભ્યાસ પૂરો થાય મૈત્રકોની રાજધાની, અને વિદ્યા અભ્યાસ પૂરો થાય પછી શાસ્ત્રાર્થ થતો, શાસ્ત્રો વિશે ચર્ચા વિચારણા કરવામાં આવતી, એમાં ઘણા બધા મત ઘણા બધા પંડિતો વિદ્વાનો એકઠા થયા હોય, એ પોતાનો મત રજૂ કરે, મત મતાંતરો રજૂ કરે, એમાં ખંડન મંડન એટલે કે પોતે કહે છે એ સાચું છે, બીજાનું છે એનું જૂઠું સાબિત કરવું અથવા એનાથી ચડિયાતું કેવું,
અને વિજય લોકોને રાજા પારિતોષિક રૂપેણ ભૂમિ અયજ અને વિજય રાજા અને વિજય લોકોને રાજા પારિતોષિક રૂપે ઇનામ રૂપે ભૂમિ આપતા હતા જમીન આપતા હતા કદાચિત વિજય જનાનામ ત્યારે વિજય લોકોના નામાની નામો વિદ્યાપીઠસ્ય દ્વારે વિદ્યાપીઠના દ્વારે ઉટ્ટંકિતાની અભવન ઉટ્ટંકિતાની એટલે આલેખાયેલા કોતરાયેલા એમ મનાય છે કે ઈસવીસનની ત્રીજી સદીમાં
નાગાર્જુન નામના પ્રસિદ્ધ વિદ્વાનની અધ્યક્ષતા એક જૈન સમિતિ મળી અને આ સમિતિમાં આગમન ગ્રંથ લખવાનો પ્રસ્તાવ થયો અને આ લખાયેલી વાણી વલ્લભી વાચા તરીકે પ્રસિદ્ધ થઈ. જો મહાવીરે જે ઉપદેશ આપ્યો વિદ્યાર્થી મિત્રો, એ ઉપદેશ એ આગમનાથી પ્રસિદ્ધ થયો અને એ આગમનાથી પ્રસિદ્ધ થયો પછી ઈસવીસનની ત્રીજી સદીમાં જ્યારે નાગાર્જુન નામના જે વિદ્વાનો હતા એને એક સમિતિ બનાવી જે સાધુ અને ત્યાં આગમન ગ્રંથ મૌખિક રીતે પરંપરામાં હતો, મૌખિક રીતે હતો, લખેલો નહોતો. એટલે એનો લખવાનો પ્રસ્તાવ મૂક્યો અને જે લખેલી વાણી હતી એ વલ્લભી વાણી તરીકે પ્રસિદ્ધ થઈ. ખ્રિસ્તસ્ય નવમ્યાં શતાબ્દ્યાં ઈસવીસનની નવમી સદીમાં વલ્લભી નગરસ્ય વિનાશ અભવત. વલ્લભી નગરનો વિનાશ થયો ઈસવીસન નવમી સદીમાં. આ વલ્લભીનો વિનાશ થયો પરંતુ તસ્ય અવશેષાહ, પરંતુ તેના અવશેષો અધ્યાપી તસ્ય સમૃદ્ધિ સૂચયંતિ. અધ્યાપી આજે પણ તેની સમૃદ્ધિ સૂચવે છે, અવશેષો છે હજી પણ, કારણ કે દ્વાર પણ નાગર કોતરાવેલા હતા, એવું તો ઘણું બધું એના અવશેષો છે, એ આજે પણ એના અવશેષો એ જોવા મળે છે. એવમ ભારતસ્ય પ્રાચીન દેશો, એમ ભારતના પ્રાચીન વિદ્યા કેન્દ્રોમાં વલ્લભી એકતમ આસીત. વલ્લભી એક હતો ચ ઇતિહાસે અધ્યાપી વર્તતે, અને ઇતિહાસે અને ઇતિહાસમાં અધ્યાપી આજે પણ છે. એટલે પ્રાચીન સમયમાં તો હતું જ, પણ જે અત્યારે ઇતિહાસમાં અત્યારે આજે પણ છે. પેરેગ્રાફ નંબર સમજો જોઈએ વિદ્યાર્થી મિત્રો. ઈસવીસનની નવમી સદીમાં વલ્લભીનો વિનાશ થયો પરંતુ તેના અવશેષો આજે પણ તેમની સમૃદ્ધિ સૂચવે છે, જહોજદારી સૂચવે છે, એમ ભારતમાં પ્રાચીન વિદ્યા કેન્દ્રોમાં વલ્લભી એક હતું અને ઇતિહાસમાં આજે પણ છે. જો વિદ્યાર્થી મિત્રો, કેટલા 18 પ્રકારની વિદ્યાનું અધ્યયન અધ્યાપન થતું હતું, વેદો ઉપનિષદો થતા હતા, મહાવીર જે ઉપદેશ આપ્યો એ વલ્લભી વાચા તરીકે પ્રસિદ્ધ થયો અને નવમી સદીમાં એનો વિનાશ થયો, પણ ઇતિહાસમાં આજે પણ એ છે અને ત્યાં હજી એના અવશેષો એ જોઈ શકાય છે. ફરીથી ભાષાંતર જોઈ જાય આજે ભણાવેલા બાળકો વિદ્યાર્થી મિત્રો, ઈસવીસનની પાંચમી સદીમાં આ ઉપનગર મૈત્રકોની રાજધાની હતું. મૈત્રકોની વ્યવસ્થા અનુસાર અધ્યયન અધ્યાપન પછી વાદસભામાં શાસ્ત્રાર્થ થતો હતો. શાસ્ત્રાર્થમાં અલગ અલગ મત મતાંતરો ખંડન મંડન પૂર્વક વિમર્શ થતું હતું. વિમર્શ એટલે વિચાર ચિંતન થતું હતું. અનેક વિજયી લોકોને રાજા ઇનામ તરીકે જમીન આપતા હતા. ક્યારેક વિજયી રાજાઓના નામ વિદ્યાપીઠના દરવાજા પર આલેખવામાં આવતા હતા. ઈસવીસનની પૂર્વે ઘણું કરીને પાંચમી સદીમાં ભગવાન મહાવીરનો જન્મ થયો. તે સમયે ભગવાન મહાવીરે જે ઉપદેશ આપ્યો તે આગમન નામથી પ્રસિદ્ધ છે. આ આગમન 500 વર્ષ સુધી મૌખિક પરંપરામાં સુરક્ષિત રહ્યું. એમ સંભળાય છે કે ઈસવીસનની ત્રીજી સદીના નાગાર્જુન નામના વિદ્વાનની અધ્યક્ષતામાં એક જૈન સમિતિ મળી.
એક સભા મળી. આ સભામાં આમાં આગમન ગ્રંથના લેખકનો પ્રસ્તાવ થયો અને એ લેખકથી બદ્ધ થયેલી વાણી વલ્લભી વાણીથી પ્રસિદ્ધ થઈ. ઈસવીસનની 9મી સદીમાં વલ્લભીનો વિનાશ થયો, પરંતુ તેના અવશેષો આજે પણ તેમની જહોજદારી તેમની સમૃદ્ધિ સૂચવે છે. એવું મનાય છે કે પ્રાચીન વિદ્યા કેન્દ્રમાં વલ્લભી એક હતું અને ઇતિહાસમાં આજે પણ છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે પાઠનું ભાષાંતર કરાયું છે તે વિદ્યાર્થી મિત્રો આપણે ગુણવત્તમાં લખવાનું છે અને સ્વાધ્યાય. તો અભ્યાસ કરાવે અને સાથે એ બંને વિદ્યાર્થી મિત્રો આપણે પાઠ્યપુસ્તકમાં લખવાનું છે.